15 ऑगस्ट ने ध्यान लेने सरदार भवन ट्रस्ट द्वारा तालीम આપવામાં આવી હતી। વડોદરાના 67 વર્ષીય રાષ્ટ્રપ્રેમી હરેન્દ્રસિંહ દાયમા અનોખું અભિયાન ચલાવી રહ્યા છે। છેલ્લા 58 વર્ષથી સરદાર ભવનના નિયામક હરેન્દ્રસિંહ દાયમા લોકોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવે છે। હાલમાં 15 ઓગસ્ટ આવી રહી છે ત્યારે આજરોજ સરદાર ભવન ટ્રસ્ટ અને અખિલ ભારતીય સેવાદળ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે માટેના તાલીમ સત્રનું આયોજન કર્યું હતું। રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગળી વાળવી, સ્તંભમાં સુદતરની દોરી કેવી રીતે બાંધવી, બિન સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો વિદ્યાર્થીઓને શીખવવામાં આવી હતી। સામાન્ય રીતે મહદઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેમના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી, જેમ કે સિંધુના બદલે સિંધ, ઉત્કલના સ્થાને ઉચ્છલ, બંગને બદલે બંગા, તરંગને સ્થાને તરંગા અને ગાહેના સ્થાને ગાય એવા શબ્દો ગાવામાં આવે છે। છાત્રોને સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે 52 સેકન્ડમાં ગાન કરતા શીખવાડવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતના ઉચ્ચારણોની ભૂલ ન થાય તે માટે પદ્ધતિસરનું રાષ્ટ્રગીત ગવાય તેની તાલીમ સરદાર ભવન ટ્રસ્ટ અને અખિલ ભારતીય સેવાદળ દ્વારા આપવામાં આવી હતી। આજે 15 ઓગસ્ટને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે સરદાર ભવન ટ્રસ્ટ અને અખિલ ભારતીય સેવાદળ દ્વારા, અને રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ। બીજું, રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેની દરેકે કાળજી ખાસ રાખવી, દરેકે ખાસ કાળજી રાખવી, ખાસ કરીને કેવી રીતે બાળકોને તાલીમ આપવામાં, બાળકોને રાષ્ટ્રધ્વજની તાલીમ આપણા દેશનું માન સન્માન જળવાય એ રીતનું સાવધાન, વિશ્રામ, વંદે માતરમ, રાષ્ટ્રગીત કઈ રીતના ગાવું, પદ્ધતિસરનું રાષ્ટ્રગીત 52 સેકન્ડમાં ગવાવું જોઈએ। અત્યારે લોકો સિંધુની જગ્યાએ સિંધુ બોલીએ, ઉચ્છની જગ્યાએ ઉત્કળ બોલે છે, બંગાની જગ્યાએ બંગા બોલે છે, હે તો ઘણી ભૂલો છે, ગાથાની જગ્યાએ ગાય બોલે છે। લગભગ રાષ્ટ્રધ્વજમાં લગભગ 8 થી 9 ભૂલો અત્યારે થાય છે, એનું અમે પદ્ધતિસરનું રાષ્ટ્રગીત ગવાય એની અમે તાલીમ આપીએ છીએ।